તો જો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલ ન કરી હોય તો જરૂરથી કરી લે અને જો તમને વિડીયો પસંદ હોય તો પ્લીઝ એક લાઇક જરૂર કરો તથા તથા તમારા મિત્રોને જે સોશિયલ મીડિયા છે તેના પર જરૂર શેર કરો તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર એક કેટલા કાસ વસ્તુ થી અમુક ચોક્કસ અંતરે રાખીને તેમાંથી જોઈએ તો વસ્તુ મોટી દેખાય છે આવા કાસ શું કહેવામાં આવે છે તો આવા કાચને બિલોરી કાચ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર બે બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તો બિલોરી કાચ વડે આપણે દૂરથી રહેલું વસ્તુનું પ્રતિબિંબ જોઈએ તો તે નાનું અને ઉલટું હોય છે. પ્રશ્ન નંબર ત્રણ ઘડિયાળી ઘડિયાળને રિપેર કરવા માટે કેવા કાચનો ઉપયોગ કરે છે? તો ઘડિયાળી છે તે ઘડિયાળ રિપેર કરવા માટે બિલોરી કાચનો છે ઉપયોગ કરતા હોય છે પ્રશ્ન નંબર ચાર વૃદ્ધિ સંવેદનશીલતા શ્વસન તથા ઉત્સર્જન જેવી લાક્ષણિકતા ધરાવતી વસ્તુને શું કહેવામાં આવે છે તો વૃદ્ધિ સંવેદનશીલતા શ્વાસ શ્વસન ક્રિયા ઉત્સર્જન ક્રિયા વગેરે જે લાક્ષણિકતા ધરાવતી વસ્તુઓને સજીવ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ કયા છોડને અડતાની સાથે જ તેના પર્ણો ભીડાઈ જાય છે

દરેક સજીવને પોતાનું જીવન ટકાવવા માટે શેની શેની જરૂર પડે છે તો દરેક સજીવને પોતાનું જીવન ટકાવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડતી હોય છે પ્રશ્ન નંબર મરી ગયેલા સજીવોના અવશેષોને કે જે જમીનમાં ફેળવેલા હોય છે તેવા તેવા પદાર્થને શું કહેવામાં આવે છે તો મરી ગયેલા સજીવો કોહવાયેલા જે અવશેષો જમીનની અંદર ભળી ગયા હોય છે તેવા પદાર્થને આપણે સેન્દ્રીય પદાર્થ તરીકે ઓળખતા હોઈએ છીએ પ્રશ્ન નંબર અગિયાર વધુ ફળદ્રુપ જમીન ક્યારે બને છે તો જે જમીનની અંદર સેન્દ્રીય પદાર્થ વધુ હોય છે તે જમીન વધુ ફળદ્રુપ બને છે પ્રશ્ન નંબર બાર જમીનમાં રહેલા જીવજંતુઓ શેમાંથી ખોરાક મેળવે છે તો જમીનની અંદર જે રહેલા જીવજંતુઓ સેન્દ્રિય પદાર્થોમાંથી જ પોતાનો ખોરાક મેળવતા હોય છે પ્રશ્ન નંબર ચૌદ જો જમીનમાં રેતીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીન કેવા પ્રકારની જમીન કહેવામાં આવે છે તો જે જમીનની અંદર રેતીનું પ્રમાણ વધુ હોય તેવી જમીનને રેતાળ જમીન તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર પંદર જે જમીનમાં માટીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીન કેવા પ્રકારની જમીન કહેવામાં આવે છે તો જે જમીનની અંદર માટીનું પ્રમાણ વધારે હોય તેવી જમીનને માટીયાળ જમીન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર કઈ જમીન વરસાદ પડતા ચીકણી અને લપચણી બની જાય છે તો માટીયાળ જમીન છે એ વરસાદ પડતાની સાથે ચીકણી અને લપસણી બની જાય છે પ્રશ્ન નંબર સત્તર કઈ જમીન ભેજ વિનાના હવામાનમાં એકદમ કઠણ અને તિરાડો પડી જાય છે

તો કાપાળ જમીન છે એકદમ ફળદ્રુપ હોય છે ત્યાં આપણે પાકનો છે સારી રીતે ફળ નિકાસ લઈ શકીએ છીએ પ્રશ્ન નંબર જમીનનો પ્રકાર નક્કી કરવા માટે સૌથી ઉપર શેનું પડ હોય છે તો જમીનનો પ્રકાર નક્કી કરવા માટે સૌથી ઉપરનું પડ છે સેન્દ્રીય પદાર્થનું હોય છે પ્રશ્ન નંબર એક જમીનની પાણીને વધુ સંઘરી રાખવાની શક્તિને શું કહેવામાં આવે છે તો જમીનની જે પાણી વધુ સંગ્રહ રાખવાની શક્તિને ભેજ ધારણ શક્તિ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બાવીસ જમીનની પાણીને છૂટું કરી દેવાની શક્તિને શું કહેવામાં આવે છે તો જમીનની પાણીની જે છૂટું કરી દેવાની શક્તિ હોય તેને નિતાર શક્તિ અથવા નિતારણ શક્તિ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રેવીસ કઈ જમીનની નિતારણ શક્તિ વધુ હોય છે તો રેતાળ જમીનની જે નિતરણ શક્તિ હોય છે વધુ હોય છે સૌથી વધારે પ્રશ્ન નંબર ચોવીસ કઈ જમીનની નિતાર શક્તિ ઓછી હોય છે તો કાપડ જમીનની જે નિતાર શક્તિ બધા કરતા ઓછી હોય છે પ્રશ્ન નંબર પચીસ કઈ જમીન સૌથી ઓછી ભેજ ધારણ શક્તિ ધરાવે છે તો રેતાળ જમીન હોય છે સૌથી ઓછી ભેજ ધારણ શક્તિઓ ધરાવતી હોય છે પ્રશ્ન નંબર કઈ જમીનની ભેજ ધારણ શક્તિ વધુ હોય છે તો કાપાળ જમીનની સૌથી વધારે હોય છે પ્રશ્ન નંબર સત્યાવીસ બીજ મુખ્ય કેટલા પ્રકારો હોય છે અને કયા કયા તો બીજ મુખ્ય બે પ્રકારો હોય છે દ્વિદળિય અને એક દળીય પ્રશ્ન નંબર અઠ્યાવીસ જે બીજ ને બે ફાડ હોય તે કેવા પ્રકારનું બીજ કહેવામાં આવે છે બીજ પ્રશ્ન ક્યારે ઉગે અને તેનો વિકાસ થાય છે તો બીજને હવા પાણી અને ચોક્કસ પ્રમાણમાં ગરમી મળે ત્યારે તે બીજ ઉગે છે અને તેનો વિકાસ થાય છે પ્રશ્ન નંબર ત્રીસ વરાળ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો બીજા બાષ્પ નામ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ગરમી મળતા કયા રૂપાંતર તે બાષ્પ સ્વરૂપમાં છે રૂપાંતર થાય છે પ્રશ્ન નંબર બત્રીસ કોઈ પણ પ્રવાહી માંથી તેની બાષ્પ બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કોઈ પણ પ્રવાહી પ્રવાહી હોય તેને ગરમી આપી અને જે બાષ્પ બનાવવાની પ્રક્રિયા હોય છે તેને બાષ્પીભવન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ખૂબ ઊંચાઈએ હવા ઠંડી હોવાથી બાષ્પ ઠંડી પડે છે અને તેમાંથી પાણી બને છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો ખૂબ ઊંચાઈએ હવા ઠંડી હોય છે અને બાષ્પ ઠંડી પડે છે આ પ્રક્રિયા તેમાંથી પાણી બને છે આ પ્રક્રિયાને સારણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચોત્રીસ પાણી વાતાવરણમાં ધૂળના કણ સાથે જોડાય છે અને શ્યા રૂપાંતર થાય છે તો પાણી વાતાવરણમાં અને તે વાદળની અંદર રૂપાંતર થાય છે પ્રશ્ન નંબર પાંત્રીસ શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે તો માણસને શું થાય છે તો શરીરની અંદર પાણી પાણીનું પ્રમાણ ઘટી જાય છે તો માણસ બેભાન થઈ જાય છે પ્રશ્ન નંબર કાગળ બનાવવા માટે શુદ્ધ પાણીની જરૂર પડે છે પ્રશ્ન નંબર સાડત્રીસ પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો પાણીનો મુખ્ય સ્ત્રોત છે વરસાદ છે પ્રશ્ન નંબર સાડત્રીસ આડત્રીસ સજીવ સૃષ્ટિમાં મુખ્યત્વે કયા કયા સજીવો સમાવેશ થાય છે તો સજીવ સૃષ્ટિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે પ્રશ્ન અને કેવા પ્રકારની જાસુદ અને મોગરાને ક્ષુપ પ્રકારની વનસ્પતિઓ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચાલીસ તુલસી અને વનમિયા વનમિયા કેવા પ્રકારની વનસ્પતિ કહેવાય છે તો તુલસી અને વનમિયા વનમિયા છે એ સોળ પ્રકારની છે વનસ્પતિ કહેવામાં આવે છે તો ખેતરની જમીનને પોછી બનાવી અને ખેડવા જેવું કામ છે એ કરે છે પ્રશ્ન નંબર બેતાલીસ કયા પ્રાણીઓને કરોડ રજ્જુ હોતી નથી તો જે માછલીઓ છે તેને કરો રજુ હોતી નથી પ્રશ્ન નંબર તેતાલીસ ઉંદર અને પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવ્યા છે તો જે ઉંદર અને છામાચીડીઓ છે તેને પ્રાણીઓની યાદીની અંદર આચરણવાળા પ્રાણીઓ છે તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ કોયલનો મીઠો અવાજ કઈ કોયલનો હોય છે તો કોયલ જે હોય છે તેનો મીઠો અવાજ છે નર કોયલનો હોય છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ અઠ્યાવીસ ફેબ્રુઆરી આઠ મે ની રોજ આવે છે પ્રશ્ન નંબર સુડતાલીસ બે ઓક્ટોબર ને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો બે ઓક્ટોબર ને છે વન્ય પ્રાણી દિવસ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર અડતાલીસ વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે તો વન્ય પ્રાણી સપ્તાહ છે ઓક્ટોબર સુધી છે છે ઉજવવામાં આવે પ્રશ્ન નંબર વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો વિશ્વ એ ચાર ઓક્ટોબરે ઉજવવામાં આવે છે તો આ બે પ્રશ્ન ની અંદર ધ્યાન ખાસ ધ્યાન આપું વન્ય પ્રાણી સપ્તાહ જે વન્ય પ્રાણી દિવસ છે બે બે ઓક્ટોબર ને અને જે

એકાવન થી સો સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આજે જાણીશું તો મિત્રો ખાસ તમે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને આ સિરીઝનો અમે કોઈ પણ ભાગ અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા જાણ થઈ શકે જો અને વિડિયો વધારેમાં વધારે લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો થેન્ક યુ સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો